જે આક્રોશ છે આ આક્રોશની સામે હવે શું પૂછો તમ રૂપાલા કારણ કે આજે સી આર પાટીલ પણ ગયા હતા શું હવે શું યુવરાજસિંહભાઈ આમાં ખાસ કરીને અત્યારે જે ક્ષત્રિય સમાજનું જે મોડી મંડળ છે મોડી મંડળ પણ એ કહી શકાય કે ચર્ચા વિચારણા ચિંતન મંથન બધું જ કરી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે રીતે અમુક પાર્ટી સાથે જોડાયેલા જે લોકો છે ક્ષત્રિય સમાજના તે લોકો ક્યાંક ને ક્યાંક આ વિવાદને ઠારે પાડવાનું કઈ કામ કાર્ય કરતા હોય એવું લાગી રહ્યું છે પરંતુ જે રીતે વાત વાત દ્વારા જે જે આવી ખરેખર એ અશોભનીય અશોભનીય છે છે અને આ તેમાં એને સંપૂર્ણ ક્ષત્રિય સમાજનું એ અપમાન કર્યું છે કેમકે એને જે વાત કરી કે ભાઈ જે રાજા રજવાડાઓ હતા એ એને બે રોટી બેટીના વ્યવહાર એ કર્યા હતા અંગ્રેજો સાથે કે એમની જયારે કહી શકાય કે પોતાની વાત ત્યારે મૂકી રહ્યા હતા ત્યારે પરંતુ અમને ખ્યાલ છે ત્યાં સુધી કોઈ પણ એવા દેશી રજવાડાઓમાં પાંચસો બાસઠ દેશી રજવાડાઓમાં એક પણ એવો કહી શકાય કે રજવાડું નથી કે જેને અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહાર કર્યા હોય અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વર્તમાનમાં જોવા જઈએ તો આ સીધો જ ઘા એ અમારા પરિવાર ઉપર છે અમારા ઘરની જે માતા બહેનો છે એની ઉપર આ સીધો જ ઘા મારવામાં આવ્યો છે અને જે રીતે કહી શકાય કે એમના મનમાં રહેલું જે એક હલકી માનસિકતા હતી એ હલકી માનસિકતા એના શબ્દોમાંથી બહાર આવી છે ઘણી વખત કેવું હોય છે કે આજે ઘણું બધું દિલમાં પડ્યું હોય પણ બહાર અચાનક જ આવતું હોય છે એ પ્રકારે આ અચાનક સ્વાભાવિક રીતે જે એના પોતાનો મૂળ સ્વભાવ હતો એ સ્વભાવ કારણ કે ઈયે દબાવી ન શક્યા અને એ જ્યારે બીજા સમાજને ઊંચો દેખાડવા માટે અને એક ક્ષત્રિય સમાજ છે જે તો એક ક્ષત્રિય સમાજને નીચો દેખાડ્યો એટલે આ બધી જ બાબતો અત્યારે જે થઈ રહી છે તેમાં જોવા જઈએ તો અત્યારે ક્યાંક ને ક્યાંક મિટિંગોનો દોર ચાલુ છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પણ ચાલુ છે પરંતુ મને એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ ક્યારેય પણ આ સહન નહીં કરી શકે અને ક્ષત્રિય સમાજ જે છે આ એને કહી પૂરા સમાજ માટે અસહ્ય છે અને આવના દિવસોમાં એના ઘેરા પ્રત્યાઘાતો પણ પડશે એવું નથી કે કદાચ બે પાંચ લોકો જાય અને બંધ મારે મિટિંગ કરે અને બંધ મારે મિટિંગ કરી અને બહાર આવીને સીધા કદાચ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહી દે કે ભાઈ ચલો ઘીમાં ડામાં ઘી પડી ગયું કે ભાઈ જે રીતે ક્ષત્રિયનો સ્વભાવ રહ્યો છે ભાઈ ક્ષમા કરી દેવું ક્ષમા વિરસ્ય ભૂષણ એવી વાત કરવામાં આવશે કે ક્ષમા છે એ તો આપણે બધા કરતા જ આવ્યા છીએ પણ એમને પોતાનો ઇતિહાસ પણ જાણવો જોઈએ કે મોહમ્મદ ગોરી અહીં કેટલી વખત આવ્યો આપણે એને કેટલી વખત ક્ષમા કર્યા છતાં પણ એ મંદિરો ઉપર સતત ચડાઈ કરતો રહેતો હતો આપણે જ્યારે ક્ષમા કર્યા આપણે જ્યારે બાંધછોડ કરી ત્યારે જ વસ્તુ બનીને એટલે ઇતિહાસમાંથી અત્યારે શીખવાનો સમય છે ઇતિહાસમાંથી ઘણા બધા એવા ઉદાહરણો છે કે જેમાં ક્ષત્રિય સમાજે ક્યાંક ભૂલ કરી હોય હોય અને ભૂલનો વારો આવ્યો અત્યારે આ સમાધાન થશે તો મને ચોક્કસપણે લાગી રહ્યું છે કે આમાં ભોગવવાનો વારો ક્ષત્રિય સમાજનો આવશે તમે કહીને પણ જે રીતે આજે બધા મહિલાઓનો જે રીતના રિએક્શન આવી રહ્યા છે ક્ષત્રિય સમાજ તરફથી તમને એવું લાગ કારણ કે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે નારાજગી છે અને કહેવામાં આવી રહ્યું છે કે માફી પણ જાહેર મંચ ઉપરથી માંગવામાં આવે જો જાહેર મંચ ઉપરથી માફી માંગી લે તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરી દેશે ઓકે માફી છે નહીં હોય માફી આજે કોઈ જગ્યાએ આપણાથી થયેલી વાસ્તવિક રીતે જોવા જઈએ તો ભૂલ થઈ હોય તેની માફી આપણે માંગતા હોઈએ છીએ પરંતુ આ ભૂલ નથી કેમ કે એ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે અને જોવા જઈએ તો એવી કે બાળ અવસ્થા તો છે નહી પુરુષોત્તમ ભાઈ ની બધી જ ચારણીમાંથી બધી જ ચારણીમાંથી જ્યારે ચરાઈન બહાર આવી હોય ત્યારે બધા જ સમીકરણ હોય છે એટલે જે રીતે કહી શકાય કે કેન્દ્રમાં પણ નેતા રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં આટલા વર્ષોથી છે જે રીતે બધા કાર્યો કરે છે એમાં બધી જ એને ખબર પડે છે એવું નથી કે ડાયરેક્ટ નક્પાડતા ઘણા તમે એવા વિડીયો જોયા છે ત્યારે એ ગુજરાતના અલગ અલગ જે સાહિત્યકારો છે એની સાથે ડાયરાઓ પણ સાંભળે છે ગુજરાતની જે કહી શકાય ક્ષત્રિય સમાજની જે સંસ્કૃતિ છે જે પરંપરાઓ છે એ પરંપરાઓને એ સારી રીતે જાણે છે ઓળખે છે અને મૂળ તો એ કાઠિયાવાડી છે અમરેલીના છે છતાં પણ જે બાબતો સામે આવી છે એ મને એવું લાગી રહ્યું છે આ ભૂલતો નથી અને વાત તમે જે કરી જે ઘણી બધી જગ્યાએ ઘણા બધા પક્ષના અલગ અલગ લોકો જે છે એવું કહી રહ્યા છે કે ભાઈ ભૂલ એ જાહેર મંચ ઉપર થઈ છે તો તો જાહેર મંચ ઉપર એ માફી માગે એને માફ કરી દેવા જોઈએ આ પ્રકારની વાતચીત થઈ રહી છે પરંતુ જે એક મેં વિડીયો થોડા સમય પહેલા મેં જોયેલો છે ત્યારે પરસોત્તમભાઈ જે છે એ માફી માગતા હતા કે ભાઈ ક્ષત્રિય સમાજને કાંઈ કઈ ખોટું લાગ્યું હોય તો તમે કહો એ શબ્દો હું બોલીને માફી માગી લઉં એટલે ક્ષત્રિય સમાજને ખોટું લાગ્યું હોય તો ની વાત છે બાકી એને કઈ અંદર થી તો પોતાની જાતને જરા પણ એવું નથી કે મેં કઈ ખોટું કર્યું છે એટલે પેલા તો પ્રશ્ચાતાપ જે કહીએ ને આપણે એ પોતાની જાત સાથે કરવો જોઈએ મારાથી ભૂલ થઈ ગઈ આવું તો થવું જ ન જોઈએ અને એ દિલે જો એને માફી માંગી હો ને તો સંપૂર્ણ રીતે શિકાર તૈયાર છીએ પણ એ રીતે નહીં આ તો રાજપૂત સમાજને ખોટું લાગ્યું હોય તો વાત છે ભાઈ એટલે એમ કહે છે તો મારા શબ્દો છે એટલે વચ્ચે તો છે ને એ બહુ મોટો છે એટલે જે એનો વિડીયોમાં એક માફી માગી રહ્યા છે જેમાં બંધ બાણામાં એક વિડીયો બનાવવામાં આવ્યો છે અને વિડીયોમાં એ માફી માંગે છે પણ અહીંયા કોઈ માફીનો સવાલ જ નથી અહીંયા જે ક્ષત્રિય સમાજની માંગણી છે કે ભાઈ આવા નેતા જેના મનમાં આ રીતે દ્વેષ ભરાયેલો છે રાગ ભલાયેલો છે એક સમાજ પ્રત્યે કહી શકાય વ્યક્તિગત રીતે જોવા જઈએ તો પરશોત્તમભાઈને ક્યાંક ને ક્યાંક હશે મનમાં આ હશે આજે ક્ષત્રિય સમાજ કે ઇતર જેટલા પણ સમાજ શું ઈચ્છે છે ક્ષત્રિય સમાજમાં બેન જોવા જઈએ તો હું તો એક બહુ નાનો માણસ કહી શકું બહુ નાનો વ્યક્તિ કહી શકું ક્ષત્રિય સમાજના જે મોડી મંડળો છે એ મોડી મંડળો પણ એ ઈચ્છી રહ્યા છે કે રૂપાલા સાહેબની જે અત્યારે રાજકોટમાંથી જે ટિકિટ આપવામાં આવી છે એ રાજકોટની ટિકિટ જે છે એ રદ કરવામાં આવે એને બીજે જ્યાંથી તમારે લડાવો એથી લડો બાકી રાજકોટમાંથી તો નહીં જ લડે અને આ જે શબ્દો છે એમાં એને જાહેર મંચ ઉપરથી જે વાત કરી છે એ જાહેર મંચ ઉપરથી માફી માગે અને ભારતીય જનતા પાર્ટી એની ટિકિટ રદ કરે આ ટિકિટ રદ કરવાની માંગણી સાથે તમામ ક્ષત્રિય સમાજના હું જોઈ છું જે જે અત્યારે જેટલી સંગઠન સમિતિઓ છે ક્ષત્રિય સમાજની એની પણ થઈ આજે અને તેની સાથે સાથે અન્ય જે કહી શકાય કે સંસ્થાઓ જોડાયેલી છે ક્ષત્રિય સમાજ સાથે એ તમામ ક્ષત્રિય સમાજની સંસ્થાઓ અત્યારે આવેદન નિવેદનો આપી રહી છે એની માગણી એટલી છે કે ભાઈ જે પણ મિટિંગ કરવામાં આવે પહેલા વેલા તો એનો દરેક સમાજ એક બાબતનો એક સૂર તો છે જ કે ભાઈ તમે બંધ બારણે શા માટે મીટિંગ કરો છો અને સીઆર પાટીલ છે કોણ એમને સર્ટિફિકેટ દેવા વાળા સીઆર પાટીલ એમ કહી દે કે ભાઈ હવે પૂરું એટલે હું પૂર્વ સમજી લેવાનું કે સીઆર પાટીલ એવા કંઈ મોટા માંધાતા તો છે નહીં એટલે કે એ કે એટલે બધું માની લેવાનું એટલે આ જે બાબતો છે એમાં કોઈ એવો વ્યક્તિ હોય રાજા રજવાડોમાં હજી પણ આપણી પાસે કહી શકાય કૃષ્ણકુમારસિંહના વંશજો છે કરો ને ભાઈ આજે ખોટું તો એને લાગ્યું છે ને કે પાટિલ ને થોડું ખોટું લાગ્યું છે આજે પાટીલ સાથે મિટિંગ કરવાની શા માટે પણ કે ભારતીય જનતા પાર્ટીમાં પાટિલ સર્વે છે એટલે હું મારે એની સાથે મિટિંગ કરવાની પણ મુદ્દો ક્યાં અમે પાર્ટી સાથે છે અને પાર્ટી સાથે ક્યાં અમારે કઈ લેવા દેવા છે એને જે વાત કરી છે એટલે કે રૂપાલાજી એ વાત કરી છે તો જાહેર મંચ ઉપરથી વાત કરી છે અને સમાજ વિરુદ્ધની ટિપ્પણી કરી છે તો તો સમાજની વાત છે પાટીલ શું સક્રિય હશે એ પેલા મોટો પ્રશ્ન છે શા માટે ભાઈ સમાધાનમાં આગળ આવી રહ્યા છે અને કોઈ પણ જગ્યાએ સમાજ તો એ કરી જ રહ્યો છે પણ પાટી આજે સીઆર પાટીલ ગયા હતા અને સીઆર પાટીલ સમાજના લોકો સાથે વાત કરવાના જ હવે સવાલ એ છે કે સીઆર પાટીલ વાત કરશે અને સીઆર પાટીલ કહેશે તો માની જશે સમાજના લોકો માની જશે સમાજના લોકો શા માટે માને પેલા કારણ કે પહેલી વાર થોડી ના છે ડાન્સિંગ મોરી વખતે બી સમાજ ભેગો થયો તો ક્ષત્રિય સમાજનું મહા સંમેલન થયું હતું અને સમાજ માની ગયો પછી ફરીથી અમરેલીમાં થયું અમરેલીમાં સમાજ માની ગયો

અહીંયા સ્પષ્ટ છે ભાઈ અચ્છા તો ભાજપના નેતાને કેમ તમે નથી કહેતા ભાજપના નેતા જે ક્ષત્રિય નેતાઓ છે કે એવા કોઈ મેદાનમાં આજે કોઈ મેદાનમાં છે અમારે તો કેવું જ છે અમારે તો એવું નથી કે ભાઈ જામનગરની અંદર એ છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે જ આજે ગોંડલ છે આજે બીજા એવા ઘણા બધા ઉત્તર ગુજરાતના એવા ઘણા બધા કહી શકાય વિસ્તારમાંથી નેતાઓ આવી રહ્યા છે ક્ષત્રિય સમાજમાંથી ક્યાં છે ચલો ને આપણે પૂછીએ છીએ ને ક્યાં છે આજે પાર્ટીની કાંઈક વાત આવે છે તો વાત આવે ત્યારે સમાજને તો ભૂલી જ ગયા છે ને આજે ઘણા મેં આજે એક બહુ સારો વ્યક્તિને ઇન્ટરવ્યુ સાંભળી રહ્યો હતો સવારમાં કે જામનગરમાં યુવા મોરચાના કહી શકાય ભારતીય જનતા પાર્ટીમાં રહેલા વ્યક્તિએ પ્રેસ કોન્ફરન્સ કરી અને સીધી જ એને કહી દીધું ભાઈ મારે ભારતીય જનતા પાર્ટીમાં મંત્ર જ્યાં મારા સમાજનું અપમાન થતું હોય ત્યાં મારી ઉપસ્થિતિ હોય જ નહીં અને ત્યાં મારી બહેનો દીકરીનું અપમાન કરવામાં આવ્યું છે ત્યાં મારા પરિવારજનોનું અપમાન કરવામાં આવ્યું છે ત્યાં મારા સમાજનું અપમાન કરવામાં આવ્યું છે તો હું આ પાર્ટીને છોડી રહ્યો છું એટલે આ પ્રકારની વાત અત્યારે સમાજનો દરેક નાનામાં નાનો બાળક રહ્યો એ કરી રહ્યો છે અને હું તો વંદન કરું છું એ ભાઈને જામનગરમાંથી અત્યારે યુવા મોરચાનો કોઈ પાસે કહી શકાય કે પદભાર હશે અને પદભાર અત્યારે દૂર કરી રહ્યા છે એટલે જે મોટા આગેવાનો છે એ મોટા આગેવાનો તો બેન આપણે બધા જાણીએ છીએ કે કઈ રીતે ચાલતા હોય છે અને કઈ રીતે રીતે કેટલો ઉપયોગ કરવો એ પણ જાણતા હોય છે પરેશ પાંધીએ ખૂબ સારી વાત કરી છે કે શબ્દ પ્રમાણની વાત નથી શબ્દ પ્રમાણની વાત નથી બધા પોત પોતાની રીતે ફેંકે છે શબ્દ પ્રમાણની વાત નથી બધા પોત પોતાની રીતે ફેંકે છે સમાજને આંધળો કરી બધા પોત પોતાના રોટલા શેકે છે તમે છેતરાવ છો તે વાંધો નથી પણ તમને જે છેતરી રહ્યા છે તે વાંધો છે એટલે આપણે જ્યારે છેતરાય છીએ ને મોટી તકલીફ ક્યાં છે આપણો છેતરનારો કોણ છે એ આપણો જ છે ને ત્યારે તકલીફ છે એટલે ક્યાંક ને ક્યાંક સામાજિક પરિસ્થિતિ પણ આવી જ છે અત્યારે સવાલ સી સીઆર પાટીલનો છે અને સવાલ ભારતીય જનતા પાર્ટીનો છે સમાજ શું નક્કી કરશે સમાજ સમાજ અને પછી એ લોકો ભોગવવા માટે તૈયાર રહે જે લોકો એવું કેસે અને બંધ બાણે કુંડડીમાં જે ગોળ ભાંગવાની જે વાત કરે છે તો પછી આગળના સમયમાં એને ચૂંટણી તો લડવાની જ છે અથવા તો એના કોઈ બાળકોને લડવાની હશે પછી એ ભોગવવા માટે તૈયાર રહે જે વ્યક્તિ નથી ઉભો રહી ક્ષત્રિય કદ પણ રાજનીતિમાં નાનું કરી દીધું હું છેદ નાનું કરવાની તો વાત છેદ ઉડા કદ નાનું કરવું છે કારણ કે આ છવ્વીસ ટિકિટ છે છવ્વીસ ટિકિટમાંથી અમારા સમાજમાં કેટલી ટિકિટો આપવામાં આવી છે સમાજમાં એ જોવા જઈએ તો આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ શૂન્ય મળે છે બાકી બધી જ જગ્યાએ પ્રતિનિધિત્વ ઓછું હોય છતાં પણ કેટલી ટિકિટો મળે છે આપણે બધું જાણીએ છીએ એટલે એ પૂરેપૂરો છેદ ઉડાડી નાખ્યો છે સાથે રાખીને મારી નાખ્યા છે સાથે લઈને મારી નાખ્યા છે કદાચ ક્યારેય સમાજ સમજશે એમાં નથી સમજાતું પણ એને સાથે લઈને પતાવવાનું કામ તો કર્યું જ છે આ લોકોએ એટલે ભવિષ્યમાં જે અત્યારે ભોગવી રહ્યા છે કેમ કે આ તો એક બફાટ છે ભૂતકાળમાં ઘણા બધા બફાટો થયા છે તો એમાંય ક્યાંક ને ક્યાંક ભોગવવાનો જ વારો આવ્યો છે હવે સમજી જાય અને કદાચ આગળ કદાચ નવો સોનેરી સૂરજ ઉગે એવી આશા અપેક્ષા રાખીએ ચલો યુવરાસીભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આ આતા યુવરાસી જાડેજા પુર્ષોતમ રૂપાલાના મુદ્દે કહી રહ્યા છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો